નમસ્કાર, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત આજના મુખ્ય સમાચારથી. પાટણ સહિત દેશભરમાં વટ સાવિત્રી પર્વની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત. લીંબોઈ ગામની વિવાહિત યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચા. હવે જોઈશું સમય ગુજરાતની વિગતવાર. આજે દેશભરમાં વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પાટણ શહેરની પરિણીત મહિલાઓ પણ પતિના દીર્ઘાયુષ્ય માટે નકોડો ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે. બહેનો પોતાના પતિના આયુષ્ય માટે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ અને સાવિત્રી એટલે કે બ્રહ્મ સાધ્યા સાવિત્રીનું પૂજન કરે છે અને એટલા માટે દર મહિનાની મહિને કરવું પડે. પણ અત્યારના બહેનો 13 મહિના સાથે 13 વસ્તુઓ લાવી અને આ વ્રતની અંદર સૂતનો તાંતરો જેમ બંધાયેલો રહે, એમનો પરિવાર બંધાયેલો રહ્યો અને વૃક્ષની જાયડાની નીચે વટ વૃક્ષ મૂળ અને આ ત્રીજો ત્રણેય વસ્તુઓનો સમન્વય કરેલો છે અને આ બહેનોને એટલી બધી શ્રદ્ધા છે કે પોતાના પતિનું આયુષ્ય આરોગ્યતાની પ્રાપ્તિ થાય, પોતાના ધંધા વેપાર રોજગાર પોતાનો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય એટલે બહેનો સવારે નવા નવા વસ્ત્રો પરિધાન કરી પોતાની પૂજાપાણી ધારી લઈ તેર નંગ તેર ફળ તેર પાન પુષ્પ વગેરે વસ્તુઓ લઈ અહીંયા પધારે છે. ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડના ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું, તેથી આ વ્રતના વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સૂતર બાંધવામાં આવે છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે, એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. પરંતુ પાટણમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કોરોનાને આમંત્રણ આપતી હોય એમ મોટી સંખ્યામાં ઉમટેલી મહિલાઓએ માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર જ વ્રતની ઉજવણી કરી હતી. પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી રહેલી મહિલાઓ એ વાત ભૂલી ગઈ કે કોરોના હજુ ગયો નથી અને આ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે છે. પાટણના નવનિયુક્ત અધિકારી શ્રી રમેશ મિરઝાએ જિલ્લા પંચાયત ખાતે વિધિવત રીતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ શ્રી મિરઝાએ પાટણ જિલ્લા વિકાસની ગતિને આગળ વધારવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતા એઆરટી સેન્ટરના કર્મચારીઓને છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓને લઈને તેઓએ આજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. પાટણ જિલ્લાના એઆરટી સેન્ટરના કર્મચારીઓએ પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ પહોંચાડે તેવી માંગ કરી હતી. તેમને 2 મહિનાથી સેલરી થઈ નથી એની પણ રજૂઆત કરવામાં આવી હતી. એચઆઈવી પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં તેઓએ કોરોના સમયમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી હતી અને એમાં તેઓએ કોઈ વધારાનો ખર્ચ સરકાર પાસે પણ માંગ્યો નથી. સાબરકાંઠા જિલ્લાના ઈડરગઢની તળેટીમાં આવેલા ખોખાનાથ મંદિર પાસેના કુંડમાં જ્યારે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 2019ના વર્ષમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આટલા વર્ષ વીતી ગયા છતાં પણ આ કામ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી, ત્યારે આ કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ કરોડો કામમાં જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેટલું કામ પણ અહીં દેખાતું નથી, પરંતુ આ કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હોય તેનો અંદાજ કુંડની આગળના બનાવવામાં આવેલા પ્રવેશદ્વાર ઉપર પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયેલા દેખાઈ રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોય અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને આ કામ માટે કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વીરપુર ગામ નજીક 23 લાખનો 7,366 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો હતો.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2020-21 સાલનો 37 ગુનાનો રૂપિયા 13.87 લાખનો 4445 બોટલનો નાશ કરાયો હતો। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2020 સાલનો 7 ગુનાનો રૂપિયા 9.73 લાખનો 2921 બોટલનો નાશ કરાયો હતો, જેમાં હિંમતનગર પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક તેમજ નશાબંધી અધિકારી પીએસઆઈની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સમાચારનો સિલસિલો આમાં જથાવત રહેશે, તે પહેલાં રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે। મુઠ્ઠી મેં હવા કે ઝોંકે હૈ ખ્વાબોં કી ઉડાને આંખો મેં। પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય। અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1-8 માટે। પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો। ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે સમય સવારે 8-12। મોબાઈલ નંબર 9846-42-866। ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર, જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ ગીવટા નાકા મેઇન બજાર રોડ પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાના વડાલી શહેરની મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી।
દેશભરમાં ગુરુવારે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વડાલી શહેરની પરિણીત મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય માટે નકોડો ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી હતી। શહેરમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે અને સાણેશ્વર મંદિર પાસે આવેલા વડ નજીક મહિલાઓનો તાંતો લાગ્યો હતો અને મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે। ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે। સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે। વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે। પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ રહેલું છે। એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે, એટલે આની નીચે બેસીને વ્રત તેમજ પૂજન કરવાથી કે કથા સાંભળવાથી બધી જ મનોકામના પૂરી થાય છે। વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરાવવાના વિધાનને કારણે આ વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું છે। આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે। આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે। આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મનોકામના સાથે કરતી હોય છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ સ્થળે મહિલાઓએ વડની પૂજા કરી હતી, જેમાં મહાવીરનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈને વડને સૂતરનો દોરો બાંધી પૂજા વિધિ કરીને ધન્યતા અનુભવી હતી। આજે જેઠ મહિનાની પૂનમના દિવસે સમગ્ર ગુજરાતમાં વડ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા કરે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઠેર ઠેર પરિણીત મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના પર્વની ઉજવણી કરી હતી। ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડના ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું, તેથી આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સૂતર બાંધવામાં આવે છે। આ વ્રત વડ સાવિત્રીનું વ્રત કહેવાય છે। આ વ્રત જેઠ માસની પૂનમનો દિવસ કરવામાં આવે છે અને દરેક સ્ત્રી સાદીસુદા પરણેલી સ્ત્રી દરેક સ્ત્રી આ વ્રત કરે છે। આપણે અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે અને દરેક સ્ત્રી એ દિવસ વડની પૂજા કરે। ધાર્મિક દંતકથા અનુસાર આજના દિવસે સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજ પાસેથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું। તેથી સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિના દીર્ઘાયુષ્યને સંતાન મેળવવા માટે કરે છે। આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। મારા નામ ડિમ્પલ પટેલ, મેં દ્વારકાપુરી સોસાયટી સે હું યે વ્રત આજ વડ સાવિત્રી કા વ્રત જો કે જ્યેષ્ઠ માહ કી પૂર્ણિમા કો આતા હૈ યે પતિ કી લંબી ઉમ્ર કે લિયે કિયા જાતા હૈ મેરા યે પહેલા વર્ષ હૈ જો મેં કર રહી હું ઇસસે મેં બહોત આનંદિત હું યે કરકે ઓર મેં હમેશા ઇસ વ્રત કો કરતી રહુંગી મેરે પતિ કે સાથ મેં હમેશા પૂરે જીવન ભર યે વ્રત કરના ચાહુંગી। મોડાસાના ભવાનીપુરા કંપામાં 5 ઇંચ જેટલા વરસાદથી થયેલા નુકસાનથી ખેડૂતોમાં ચિંતા થઈ છે। ખેડૂતોએ કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાને આવેદનપત્ર આપી સર્વેની માંગ કરી હતી, ત્યારે જિલ્લા કલેક્ટરે 2 દિવસમાં સ્થળ તપાસ કરશે તેવું આશ્વાસન આપ્યું છે। ભવાનીપુરા પંથકમાં મંગળવારે 45 મિનિટમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। 1100 વીઘા પૈકી 700 વીઘામાં ખેડૂતોને નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે। ગત મંગળવારના રોજ અમારા ભવાનીપુરા કંપામાં 1100 વીઘા જમીનમાંથી 700 વીઘા જમીનમાં વાવેતર કરેલ, જેમાં સોયાબીન અને મગફળીના પાકનું વાવેતર વધારે વિપુલ પ્રમાણમાં કરેલ, પરંતુ મંગળવારે બપોરના લગભગ બપોર પછી 3-1 વાગે 45 મિનિટમાં 5 ઇંચ વરસાદ થવાથી અમારી તમામ મહેનત અને તમામ બિયારણનું વેડફાઈ ગયું અને વરસાદના કારણે અમારી તમામ જમીન ધોવાઈ ગઈ છે। તો હાલ અમે કલેક્ટર ઓફિસે કે જેના વિડીયો અને પ્રિન્ટ મીડિયા તેમજ પેપરમાં પણ આવેલ છે, આજે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આ વિષય બારામાં આવેદનપત્ર આપવા માટે તમામ ખેડૂતો સાથે અત્રે મોડાસા કલેક્ટર ખાતે આવેલા છીએ અને કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમારા કંપામાં જમીનનું પાકનું જે સર્વે કરાવીને જે તે અધિકારીની ટીમ મોકલી અને જેમ બને એમ ઝડપી અમને સહાય મળે એવું કલેક્ટરને અમે વ્યવસ્થિત રજૂઆત કરવા માટે કંપની। અરવલ્લી જિલ્લાના શામળાજીના ભવાનપુર ગામેથી બાતમીને આધારે અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ઝડપી પાડ્યો હતો।
શામળાજી ભવાનપુર ગામની સીમા શામળાજીથી મોડાસા આવતા રોડ પર નાકાબંધી તેમજ વોચકોઠી વાહન ચેકિંગ કરતા હોન્ડા ક્રેટા SVR કાર નંબર GJ01RS2716ની આવતા સદર કારનો પીછો કરતા કાર ચાલક તથા અન્ય એક શખ્સ મળીને કુલ બે સમો કાર છોડી નાસી ગયેલ છે. જે કારની તપાસ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 28 પેટી મળીને કુલ રૂપિયા 2,08,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. તેમજ કાર અને દારૂ સાથે કુલ મળીને 7,08,400 રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી પોલીસને સફળતા હાથ લાગી હતી. મોડાસા તાલુકાના લીંભોઈ ગામની 20 વર્ષીય વિવાહિત યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ફોટામાં રહેલી 20 વર્ષીય યુવતીનું નામ છે ફાલ્ગુની બહેન બળદેભાઈ પરમાર. આ યુવતીનું સગપણ મોડાસા તાલુકાના નાંદીસણ ગામના ધવલ સોમાભાઈ પરમાર નામના યુવક સાથે સામાજિક રીતે નક્કી થયું હતું. મૃતક યુવતીના માતા પિતાનો આક્ષેપ છે કે યુવાનનું મૃતક યુવતી સાથે સગપણ થયું હોવા છતાં ધવલ અન્ય છોકરી સાથે વાતચીત કરતો હોવાથી ફાલ્ગુની અને ધવલ વચ્ચે વારંવાર તકરાર થતી હતી. આ મામલે ફાલ્ગુનીને લાગી આવતા ગત 12 એપ્રિલના રોજ ડાબા હાથની નસ કાપી જીવતર ટૂંકાવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને અરજી આપી હતી, પરંતુ મંગેતર ધવલ પરમાર ડાંગ જિલ્લાના આહવા નજીકના સુબીર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાથી યુવાનની નોકરીને લઈને સમાધાન કરવામાં આવ્યું હતું. અમે બધા ઘરે રહેતા અમારી દીકરીનું સંબંધ કર્યું. ગામ નાદીસણ ધવલ કુમાર બળદેવભાઈ ધવલકુમાર સોમાભાઈ તેમના જોડે તો મારી દીકરીને સંબંધ કર્યા પછી ફરવા માટે લઈ જતું હતું. અવનવર સંબંધો સારા હતા બંનેના. અને પછી મારી દીકરીને કોઈપણ છોકરીનો ફોન આવવાથી મારી દીકરીને માનસિક ત્રાસ આપતો હોવાથી મારી દીકરીએ આ ડાબા હાથના નસ કાપવાથી મારી દીકરીને દવાખાને લઈ જયા. પછી મારી દીકરી ધવલ ધવલ કરતી હોશમાં આવી. પછી ઘરે લાવ્યા અમે. પછી એની પપ્પાને ઘરે બોલાવ્યા અમે. પછી અમે પોલીસ સ્ટેશન મારી દીકરી ગઈ અને પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ સ્ટેશન જાણ કરીને પછી મૌખિક સમાધાન કરાવી. પરંતુ ધવલ પરમાર અને ફાલ્ગુની વચ્ચે ટેલિફોનિક તકરાર થયા બાદ યુવતીને મનમાં લાગી આવતા ઘરના ઉપરમાળમાં જઈને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવારજનોના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી. તેર તારીખ 6 ના હું બરોડા નોકરી પર હતો. તે દરમિયાન મારી ઘરવાળીનો ફોન આવતો કે તમે તાતગલી ઘરે આવો. બરાબર, મને કોઈ જણાવ્યું કે તમે તાતગલી ઘરે આવો. એટલે મેં શું પ્રોબ્લેમ બન્યો છે કે તમે તાતગલી આવો? એટલે હું તોથી નીકળી ગયો તાતગલી ઘરે આવવા માટે. રસ્તામાં આવતો મારી ઘરવાળી પાછો ફોન કર્યો કે આપણી મોટી દીકરી આવું પગલું ભરેલ છે સુસાટનું. ધવલના બંનેનો ફોન ચાલુ હતો, એ દરમિયાન આવું પગલું ભરેલ છે. હું ઘરે આવ્યો. ઘરે આવી સીધો દવાખાને જો તો મારી ડેટ મારી છોકરીને મૃત્યુ જાહેર કરેલી. તો મેં એડી કરાવી, નાઇટમાં એડી દાખલ કરાવી. અને જે તે સરકાર પોલીસ જે કર્મને યોગ્ય નહીં મળવા. દીકરીને ગળે ફાંસો ખાવા માટે મંગેતર ધવલ પરમારે અપાયેલા માનસિક ત્રાસને કારણભૂત જણાવી દીકરીની માતાએ મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફાલ્ગુનીના મૃત્યુ બાદ સામાજિક ક્રિયાઓમાં રોકાયેલા વંદનાબહેન પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા IPC કલમ 306 મુજબ મૃતક યુવતીના મંગેતર ધવલ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં દિવસભરના અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદનું આગમન થતાં રોડ પર ઢીચણ સમા પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ ખાબકતા મોડાસાના મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એક જ વરસાદમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મોડાસા શહેરના મેઘરજ રોડ ઉપર કુમકુમ પાર્ટી પ્લોટના વિસ્તારમાં અહીંયા અતિશય વરસાદ પડવાથી ચારે બાજુ પાણી છવાઈ ગયું છે. મકાન અને માર્ગ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ગટર લાઇન બનાવવામાં આવે છે, પરંતુ ગટર લાઇનનું કામ નબળું કે
પાયા વિહોનું ઘણો જે ઘણો એટલું બધું પાણી ભરાય છે, તમામ વાહનો અત્યારે અહીંયા ઊભા થઈ ગયા છે. પબ્લિકને પણ એટલી બધી ત્રાસવાદ, ટુ વ્હીલર તો નીકળી શકે એવી પરિસ્થિતિ જ નથી, ચારે બાજુ પાણી પાણી છે. તો મારે તત્કાળ માધ્યમ દ્વારા મકાન અને માલ વિભાગને જાણ કરવી છે કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે અને આ પાણીની સમસ્યા કાયમ માટે દૂર થાય એવી મારી નમ્ર વિનંતી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં 2 વર્ષ પહેલા રોડના નિર્માણ વખતે રહીશ તંત્રોને જાણ કરી હતી કે આ જગ્યા પર થોડા વરસાદમાં પણ પાણી ભરાય છે. તેમ છતાં નગરોળ તંત્રએ લોકોની વાત ન સાંભળી વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા ન કરતા દર વર્ષે થોડા વરસાદમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થાય છે. ત્રણ વર્ષથી જ્યારથી આ રોડ બને છે ત્યાંથી સામાન્ય વરસાદ પડવાથી પણ આ પાણી નિકાલ થતો નથી અને અહીંયા ગાડી પાણી ભરાઈ જાય છે. આ એક જ વરસાદ પડે છે ત્યાં ગાડી જુઓ અહીંયા ગાડી કેટલો બધો જળ બંબાકાર થઈ ગયો. અહીંયા ગાડી સાધનોને નીકળવા માટે પણ તકલીફ પડે છે. સાધનો અવારનવાર જુઓ આ કેટલી મુશ્કેલી ભરે માણસ નીકળે છે અને અમુક ટાઈમ એવું પણ થાય છે કે પડી પણ જાય છે માણસ અહીંયા ગાડી. જ્યારે આ રોડ બને ત્યારે જ કીધેલું હતું કે અહીંયા ગાડી પાણી ભરાશે અને અહીંયા ગાડી તમે વ્યવસ્થિત કુંડી મૂકો તો પણ તેમ છતાં પણ એ લોકોએ માત્ર ને માત્ર એક જ કુંડી મૂકેલી છે, બીજી કુંડીની કોઈ વ્યવસ્થા કરેલી નથી અહીંયા ગાડી. એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે અહીંયા ગાડી મહેરબાની કરી જરા કુંડી વળાવો અને પાણીના નિકાલની સમસ્યા જલ્દથી જલ્દ થઈ શકે. જો કે ભારે વરસાદને કારણે પાણીનો ભરાવ વધારે થતાં બાઇક અને રિક્ષા જેવા વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા તો પોલીસની જીપ પણ ધુમાડા કાઢતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે તંત્ર આ વિસ્તારમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવા એક્શન પ્લાન તૈયાર કરી આ વિસ્તારના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ છે. સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી અને ધર્મ વિરોધી ભાવના ભડકાવવાના આક્ષેપ સાથે અનોપ મંડળનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રી જીરાવલા પાર્શ્વનાથે 24 તીર્થકર તીર્થ ટ્રસ્ટ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અનોપ મંડળ દ્વારા જૈન સાધુ અને હિન્દુ ધર્મ રાષ્ટ્ર વિરોધ પ્રચારના વિરોધમાં અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને લીધે શાંતિપ્રેમી સમુદાય વિરુદ્ધ સમાજ વિરોધી તેમજ ચોક્કસ સમુદાય સામે સતત વ્યાપક કાવતરા હેઠળ સામાજિક દૂષિત પ્રચારની પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ સાથે અનુપ મંડળ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અનુપ મંડળ જે જૈન સાધુ મહાત્મા તેમજ હિન્દુ ધર્મ વિશે અપપ્રચાર કરી રહ્યા છે તેની વિરોધમાં અમો આજે શ્રી મોડાસા જૈન સંઘના તમામ સભ્યો ભેગા થઈ આજરોજ શ્રી કલેક્ટર સાહેબને અનુપ મંડળના વિરોધમાં આવેદનપત્ર આપવા ભેગા થયેલ છીએ. આવા મંડળ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967ની કલમ 3 અને 4ની જોગવાઈઓ મુજબ ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવા અને આ મંડળ ઉપર સમગ્ર ભારતમાં સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવા આવેદનપત્રમાં જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ સહિત દેશભરમાં વટ સાવિત્રી પર્વની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત. લીંબોઈ ગામની વિવાહિત યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચા. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.